નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમાની આપની સાથે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અમરેલીમાં 42 કરોડના ખર્ચે 3PP મોડલથી તૈયાર કરાયેલા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમરેલીના અલગ અલગ 4 તાલુકામાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 300 કરોડના વિકાસના કામોના લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જેવી કાકડિયા, હીરા સોલંકી, જનક તળાવિયા સહિતના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સન્માનિત પણ કર્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અમરેલી પ્રવાસ અને અમરેલી વાસીઓને આપેલી ભેટને વિગતમાં જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના આંગણે પધાર્યા હતા. સવારે લાઠીના દુધાળા ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સરોવર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે અમરેલીમાં નાગનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના પણ કર્યા હતા. આ દરમિયાન શહેરના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું સ્વાગત અને અભિવાદન પણ કર્યું હતું. ત્યારબાદ અમરેલીના સયાજીરાવ ગાયકવાડ રાજમહેલના નવીનીકરણનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી વાસીઓને રૂપિયા 292 કરોડ વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી શહેરમાં ભવ્ય બસપોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ પણ કર્યું હતું. 3PP મોડેલથી 42 કરોડથી વધુના ખર્ચે બસપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. બસપોર્ટ મુસાફરો માટે અનેક સુવિધાઓથી સજ્જ છે. સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2024ના વિજેતા ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અહીં મુખ્યમંત્રીએ જનસભાને પણ સંબોધન કર્યું હતું. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલ, જેવી કાકડિયા, હીરા સોલંકી, જનક તળાવિયા સહિતના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સન્માનિત પણ કર્યા હતા. જનસભા વખતે ભાજપમાં ભળેલા અમરીશ ડેર દર્શકોની VIP હરોળમાં જોવા મળ્યા હતા. જનસભા પૂર્ણ કરી મુખ્યમંત્રી સાવરકુંડલા ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને PGVCLના 3 સબ સ્ટેશનોના લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યા હતા. તમારો સ્વભાવ પણ સ્વચ્છતા ગ્રાહી થશે તો જે પ્રમાણેની માન્ય નરેન્દ્રભાઈ સ્વચ્છતા માટેનો જે આગ્રહ રાખે છે, દુરાગ્રહ રાખે છે, એને આપણે પહોંચી વળીશું. કે ભાઈ જયારે કોઈક આવતું હોય, મુખ્યમંત્રી આવતા હોય કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રી આવતા હોય કે બીજા મંત્રી આવતા હોય, ત્યારે ખાલી સ્વચ્છતા થાય એવું નહીં. આપણે જે સ્વચ્છતા જયારે આપણા શહેરમાં, જિલ્લામાં કોઈ મુખ્ય મહેમાન આવતું હોય ત્યારે જે સ્વચ્છતા છે, એ સ્વચ્છતા 12 મહિના રહે એના માટેનો પણ આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો. આપણો સ્વભાવ જ સ્વચ્છતા થવો જોઈએ અને એ રાખી શકાય એવું છે. ઘણા બધા છોકરાઓ આજે તમે જુઓ, છોકરાઓએ સ્વચ્છતા માટેનું જો સૌથી વધારે મોટું એમના મગજમાં જો કોઈ નાખ્યું હોય તો આ સ્વચ્છતાનું ઘૂસ્યું. છોકરાઓ પણ ચોકલેટ ખાઈને રેપર ક્યાંય રસ્તામાં નથી નાખતા, એ લોકો વધારે એનું ધ્યાન રાખતા થયા છે.